નમસ્તે બાળકો, આજે આપણે ગુજરાતી વર્ણનમાં શીખીશું. આજે આપણે ગુજરાતી વર્ણનમાં કી વાળા શબ્દોના ચિત્રો વિશે શીખીશું. આમાં શું લખેલું છે, ઉપર સૂચના મુજબ ચિત્રો ઓળખી ખાના પૂરો. અહીંયા ચિત્ર દોરેલા છે, એને ઓળખવાના છે અને એના ખાના પૂરવાના છે. તો આપેલું ચિત્ર કેનું છે, શિક્ષકનું. જો અહીંયા લખેલું જ છે શિક્ષક, તો જ્યાં ચિત્ર છે એને બાજુમાંથી જે ચાલુ થશે સી શ ક, થયું ને શિક્ષક, એટલે આપેલો શબ્દ લખાઈ ગયો. હવે આ બીજું શેનું ચિત્ર છે, ક્ષત્રિયનું. તો અહીંયા જો ક્ષત્રિયનો લખેલો જ છે, તમને જોઈને અહીંયા ખાનામાં લખવાનો છે. ક્ષ લખેલો હોય તો હવે શું લખવાનો છે, ત્રી ને પછી ય. આવી રીતે આ બધામાં ચિત્રમાં લખતું જવાનું છે. પછી હવે અહીંયા જુઓ ચિત્ર, આ ચિત્ર મહિલાનું. કેનું ચિત્ર છે, મહિલા એટલે કે લેડીઝનું છે. તો અહીંયા લખેલું જ છે મહિલા. તો આપણે ક્યાં ઉપર બોક્સમાં લખવાનું છે, પેલું આવશે મ હી લખેલું જ છે ને પછી આવશે લા, મહિલા. પછી છે હિમાલય, તો હી લખેલો જ છે, એના નીચે શું આવશે મા ને પછી લ ને પછી ય, હિમાલય. હવે એને પછીનું ચિત્ર જોવો, આ શું છે યતિ. આ યતિનું ચિત્ર છે, એના નીચેથી ચાલુ કરવાનું ય ને તી, તી ત લખેલો જ છે. પછી આ કેનું ચિત્ર છે, ગણપતિ બાપાનું છે ને, તો અહીંયા શું આવશે ગણપતિ, એટલે આવશે ગ પછી ણ ને પછી પ, ગણપતિ, તી તો લખેલો જ છે. હવે અહીંયા છે આ છે શું છે, પિરામિડ છે. શું છે, તો અહીંયા લખેલું જ છે પિરામિડ, એટલે તમને આ બોક્સમાં લખવાનું છે પી રા મી ડ. પછી આ છે મીલ, તો મી લખેલો છે ને, હવે ખાલી શું જ લખવાનું છે તમને, લ, મી લખેલો છે એટલે મીલ. હવે એના બાજુનું ચિત્ર છે ઇમારત, એટલે કે બિલ્ડિંગ, તો એને ઇમારત કહેવાય. તો ઈ મા ર ત, પછી છે સિતાર, તો સી તા ર. હવે તો આ બધા ચિત્ર જોતા આવવાનું ને લખતું જવાનું. પછી છે ગીઝર, તો ગી ઝ ર. પછી છે ગિરનાર, ગી ર ના ર, આવી રીતે લખતું જવાનું. હવે પછીની સૂચના છે, ચિત્ર જોઈ શબ્દ બનાવો. બનાવો એટલે કે ચિત્ર જોઈને એના શબ્દ લખવાના છે. તો આ કીધું ચિત્ર છે જીરાફનું છે, તો તમને અહીંયા લખવાનું છે જી રા ફ. એવી રીતે ચિત્ર જોતા જવાના અને એના નામ લખતા જવાના. આ છે શિયાળ, એટલે સી યા ડ. પછી છે આ જો આ પંડિત છે, એને શું કર્યું છે માથામાં તિલક, એટલે કે તી પછી લ ને ક, તી લ ક. પછી આ છે ટિકિટ, એટલે ટી કી ટ. પછી આ શું છે, ઘડિયાળ છે ને, તો અહીંયા શું લખશું આપણે ગ ડી યા ડ, ઘડિયાળ, અહીંયા ઘડિયાળ લખશું. પછીનું ચિત્ર જોવો, અહીંયા શું છે આ રિક્ષા, તો શું લખશું રી ને ક્ષા. પછી છે વી મા ન. પછી આ શું છે, શાળા, એટલે કે તમે નિશાળે જાઓ છો ને, તો અહીંયા આપણે શાળા નહીં લખી, શું લખશું ની સા ડ. પછી છે ટી ફી ન. પછી આ છે દ્રાક્ષ છે, તો એને શું કહેવાય, દ્રાક્ષને આપણે શું કહીએ, સુકેલી દ્રાક્ષ છે, એટલે એને કહેવાય કિસમિસ. શું કહેવાય, કિશ મી શ, એટલે અહીંયા કિસમિસ. હવે પછી બાજુના પેજમાં જોવું, તમને ઉપર લખેલી જશે સૂચના, એ પ્રમાણે કરતું જવાનું. તીરની દિશામાં વાંચીને શબ્દો બનાવો. તો તીરની દિશામાં એટલે કે આ ઈ છે, તો ઈ નામ, એટલે પહેલું લખેલું છે. હવે બીજો શબ્દ ઈ, આલો બધામાં આવશે એટલે ઈ. હવે આ લખાઈ ગયું છે, હવે એને પછી શું છે સ ને મ, તો ઈ સ મ, આવી રીતે શબ્દ બનાવતો. પછી ફરી ઈ, આ લખાઈ ગયું, હવે એના પછીનું છે ય ને ડ, ઈ ય ડ, એવી રીતે આ શબ્દ લખતો જવાનો. પછી છે ઈથી શરૂ થતો શબ્દ શોધી એના બોક્સ ઉપર શું કરવાનું છે, રાઇટ કરવાનું છે. આમાં જ્યાં ઈથી શરૂ થાય ને શબ્દ, ઈ ગોતીને એના ઉપર રાઇટ કરવાનું. આ ઈ લખેલું છે, તો આ ઈ છે નથી, તો એના બોક્સમાં નથી કરવાનું. પછી આ ઈ છે ને આ ઈ છે ને, તો એના બોક્સમાં શું કરવાનું છે, આવી રીતે રાઇટ. પછી આ ઈલા જ, તો ઈ છે ને આ, તો એના બોક્સમાં રાઇટ. પછી છે ઉત્તરાયણ, તો આમાં ઉ છે એટલે એના બોક્સમાં કાંઈ નહીં આવે. પછી છે ઇલાયચી, તો આ ઈ છે ને, તો એના બોક્સમાં આવશે રાઈટ. પછી છે ઉધરસ, તો ઉધરસ એ ઈ જેવો નથી એટલે એનું બોક્સ છોડી દેશું. પછી છે શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. શબ્દ પસંદ, અહીંયાથી તમને શબ્દ ગોતીને અહીંયા ખાલી જગ્યામાં પૂરવાના છે. પેલું ચિત્ર જોવાનું, આ કેનું ચિત્ર છે, રિક્ષાનું. તો આ ઉપર તમને અહીંયા લખેલું જ હશે રિક્ષા, કયું લખેલું છે, આ રિક્ષા એ કે આ આ છે ને રિક્ષા, તો અહીંયા તમને ઉપરથી જ જોઈને લખવાનું છે રિક્ષા. રિક્ષા દક્ષિણ દિશામાં જાય, આ આમ શબ્દ લખશો એટલે આખું વાક્ય બનશે કે રિક્ષા દક્ષિણ દિશામાં જાય.
પછી કિરણ, પછી આ શેનું ચિત્ર છે, સિતારનું છે, કેનું છે તો ઉપરથી તમને ગોતવાનું છે. તો આવ્યું સી તા ર ગ ગા ડ, કિરણ સિતાર બગાડ. પછી આ શું છે, આ નિશાળ, એટલે અહીંયા આવશે ની સા ડ. પછી સરિતા આ શું છે, તિલક, તી લ ક કર, આવી રીતે વાક્ય બનશે, સરિતા તિલક કર. હવે એના બાજુમાં છે ખૂટતો અક્ષર લખવાનો છે, તો અહીંયા તમને એક આખો અક્ષર દીધો છે ને, અહીંયા વચ્ચે એક જો જગ્યા ખાલી છે, એ ખૂટતો અક્ષર છે, એ તમને લખવાનો છે. પરિચય, તો પ લખેલું છે, શું નથી લખેલું, આ રી, તો અહીંયા તમને શું લખવાનું છે, રી. પરિચય. પછી છે અતિશય, તો અ લખેલું હોય તો આ વચ્ચે આ તી નથી લખેલું ને, તો તમને લખવાનું તી, એટલે અતિશય. પછી છે ચિરાગ, તો આમાં શું નથી લખેલું, આ ફર્સ્ટ પેલું છે એ નથી લખેલું ને, ચી, તો અહીંયા શું લખશો, ચી. ચિરાગ. સાહસિક, સાહસિક. મહિના, તો આમાં શું નથી લખેલું, હી, તો એ તમને અહીંયા લખવાનું છે. પછી છે નિશાન, તો અહીંયા શું નથી લખેલું, ની નથી લખેલો, આ પેલો છે એ, તો એ તમને લખવાનું છે. પછી છે ચિત્ર જોઈ શબ્દ બનાવો અને લખો. ચિત્ર જોવાના, શબ્દ બનાવવાના છે, એના ઉપર રાઉન્ડ કરવાનું છે, અહીંયા તમને લખવાનું પણ છે. તો જો પેલું ચિત્ર જિરાફનું છે, તો એના ઉપર રાઉન્ડ કરેલું છે ને, અહીંયા લખેલું જ છે. હવે બીજું ચિત્ર આ કેનું છે, કિસમિસનું, તો આયરું અહીંયા લખેલું છે, કિસ મિસ, તો આ ચાર ઉપર આવી રીતે આમ રાઉન્ડ કરવાનું ને ક્યાં લખવાનું, એની સામે જ અહીંયા લખવાનું, કિસ મિસ. પછી છે આ શું છે, ઇમારત, તો આની લાઈન જો અહીંયા એરો કરેલો છે, એટલે એ જ લાઈનમાં ગોતવાનું છે. ઇમારત ક્યાં લખેલું છે, આ લખેલું છે ઇમાર, તો હવે જે આ રાઉન્ડ કર્યો એની અહીંયા લખવાનું, ઇમાર. તો પછી આ જો શું છે, ટિફિન, તો ટિફિનનો એરો આ બાજુ કરેલું છે, એટલે આ લાઈનમાં ગોતવાનું છે, તો આયરું ટિફિન, તો અહીંયા લખવાનું ટિફિન. પછી આ શું છે, સરિતા, એટલે કે નદી, તો અહીંયા છે સ રી તા, એટલે અહીંયા લખવાનું સ રી તા. એવી રીતે